નમસ્કાર દર્શક મિત્રો, ગૌરવંતા ગુજરાતીમાં આપનું સ્વાગત છે. દરેક વખતે ગૌરવંતા ગુજરાતીમાં ગુજરાતની અસ્મિતા સાથે સંકળાયેલા અલગ અલગ વ્યક્તિત્વને અલગ અલગ સેગમેન્ટમાંથી અમે આપણી સમક્ષ ઉપસ્થિત કરીએ છીએ. અમે આપણી સાથે સત્સંગ કરાવીએ છીએ, પરિચય કરાવીએ છીએ. આ વખતે પણ અમે એક એવી જ હસ્તી અમે આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, જેને ગુજરાતી જનતા જાહેર જીવનમાં એમના માટે ખૂબ જાણીતી વ્યક્તિ છે, ખૂબ જાણીતું નામ છે, ખૂબ જાણીતો ચહેરો છે. અને ગુજરાતના રાજકારણમાં જેમને પોતાની એક ઇમેજ, આગવી ઇમેજ, પ્રતિભા ઊભી કરી છે, એવા શક્તિસિંહ ગોહિલ આજે આપણી સાથે ગૌરવંતા ગુજરાતીમાં ઉપસ્થિત છે. સ્વાગત છે આપનું શક્તિસિંહ બાપુ. થેન્ક યુ પદ્મકાંતભાઈ. શક્તિસિંહ બાપુ, ગૌરવંતા ગુજરાતી આ કાર્યક્રમમાં આપના એક મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે પોલિટિકલ વાતો સિવાયની વાતો, બિલકુલ જીવનની એક કેટલીક અંતરંગ બાબતો વિશે હું આપને પૂછવા જઈ રહ્યો છું. સામાન્ય રીતે સમજ કહેવાય, માણસના સપના બદલાતા રહેતા હોય છે. જેમ જેમ સમજ બદલાતી જાય, સમજ પરિપક્વ થતી જાય, એમ એમ સપનું બદલાતું જાય. પણ સૌથી પહેલી સમજ કહેવાય ત્યારે બાપુએ શું સપનું જોયું હતું કે મારે શું થવું છે? ખેર, એક સારા માણસ તરીકે જીવવાની વાતની સાથે મારા દાદા ધારાસભ્ય હતા, જાહેર જીવનમાં ભાવનગર જિલ્લામાં ઊંચી પ્રતિભા, અને દાદાની ને મારે વચ્ચે ઉંમરનો બહુ મોટો તફાવત, પરંતુ એક વેવલેન્થ એટલી મળે કે જાણે બંને મિત્રો વાત કરતા હોય. હું સાવ નાનો, અને ત્યારે હું મારા દાદાને કહેતો કે મારે રાજનેતા થવું છે, પોલિટિક્સમાં જવું છે, હું ધારાસભ્ય થઈશ. એ ત્યારની શરૂઆત જરૂર હું કહી શકું, પણ એ મને કહેતા હતા કે યાદ રાખજે, રાજકારણ કોઈ દિવસ તમારી કરિયર ના હોઈ શકે, તમારો પ્રોફેશન ના હોઈ શકે, તમારા પાસે કોઈ બીજું કામ પણ હોવું જોઈએ. જાહેર જીવનમાં તમને કામ મળે તો કરો, ન મળે તો તમારું, અને આમદારીનું સાધન પણ કંઈક બીજું હોવું જોઈએ, રાજકારણ એ વ્યવસાય નથી. અને બીજું એક વાત એ મને હંમેશા કહેતા કે રાજકારણમાં જાઓ તો એ વસ્તુ યાદ રાખજો કે અહીંયા મેરિટ્સ જ ચાલે એવું જરૂરી નથી. ચોકીદાર સીધો મેનેજર થઈ જાય, અને મેનેજરની ખુરશી પરથી ઉતરેલો છે અને ચોકીદાર દંડો મારીને ભગાવે કે અહીંયા નહીં ઊભું રહેવાનું, આવા અપ્સ એન્ડ ડાઉન્સ ડાયજેસ્ટ કરવાની તૈયારી હોય ને તો જ રાજકારણમાં જવું. અને એટલે મેં નક્કી કર્યું હતું કે હું મારી કેરિયર બનાવીશ. મેં માસ્ટર કર્યું લોમાં, ધારાસભામાં ન ચૂંટાયો તો ટેસ્ટથી કાળો કોટ પહેરીને હાઈકોર્ટમાં સરસ વકીલાત કરતા મને તકલીફ ના થઈ, અને લોકોએ આશીર્વાદ આપ્યા, તો ધારાસભામાં પણ કામ કર્યું. દાદાજીની વાતો સાંભળવાનો આપણે મોકો મળે છે, દાદાજી પાસેથી કેવી વાતો ખાસ સાંભળવા મળતી હતી આપને? ઓ, એમની વાતો તો એમ કહીશ કે એમનું એક સમૃદ્ધ સાહિત્યનો ભંડાર હતો એમના પાસે. અંગ્રેજોનો એ સમય દરમિયાન જે રાજા રજવાડાના દીકરાઓને ભણાવવા માટેની વ્યવસ્થા હતી, એમાં ઉત્તમ શિક્ષણ લીધેલું. એમના અંગ્રેજી અક્ષર જોવો તો અદ્ભુત, એમની લાઇબ્રેરી જોવો તો ખૂબ સમૃદ્ધ, અને એ લંડનમાંથી આવેલી ચોપડીઓથી લઈને ઝવેરચંદ મેઘાણી સુધીની ચોપડીઓ હોય, એ બધું એમનું, ચોપડીઓ વાંચેલી પુસ્તકોનું જ્ઞાન, અને એના સાથે વાતો કરીએ, હું ભણવામાં બહાર હોઉં તો પણ હું ચોક્કસ વેકેશનના દિવસોમાં લીમડામાં જાઉં, દાદા સાથે સત્સંગ કરીએ, વાતો કરીએ, અને ખૂબ એમના પ્રેમ, એમનો આશીર્વાદ, એમનું માર્ગદર્શન, મારા મેન્ટોર કહો, મારા ઘડવૈયા કહો, તો એ હતા. આપનો આઈકોન હતા દાદાજી, અને ખૂબ જ નિકટ જો કોઈની સાથે હો તો આપ આપના દાદાજી સાથે હતા. દાદાજી સાથે અવનવી વાતો થતી, અને ભારતમાં જ્યારે બધા રજવાડા અલગ અલગ વહેંચાયેલા હતા, અને જ્યારે પહેલું રજવાડું ભારતમાં ભળ્યું એ ભાવનગર સ્ટેટમાંથી આપ બિલોંગ્સ કરો છો, ભાવનગરના આપ પત્ની છો. દાદાજી ઘણી બધી વાતો કરી હશે આપને, આપ તો કવિ કલાપીના પણ વંશજ છો, એ પરિવારમાંથી પણ આવો છો, તો એ વિશે પણ વાતો દાદાજી આપણે કરી. કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે શક્તિસિંહ બાપુ પોતે બિલોંગ્સ કરે છે કલાપીના વંશજમાંથી. જી, બિલકુલ સાચી વાત છે, એ વંશજમાંથી જ હું આવું છું. લાઠી ભાયા તમે અમારું અલગ સ્ટેટ હતું, પરંતુ આઝાદી આવ્યા પછી રજવાડાઓમાં સમજણ જ્યાં કેળવાય એમાં મારા દાદા એક હતા કે જેમણે કહ્યું કે હવે લોકશાહી છે, હવે તમે રાજાના દીકરા નથી, અમારે ત્યાં જેલ હોય તો એ જેલને પાડી દેવાનો નિર્ણય એમણે કર્યો. જે રાજ તિલક વખતે ના જે મોટા ફોટાઓ હતા તો એમણે ઉતારીને એ વખતે ચાની મોટી પેટીઓ ઇમ્પોર્ટેડ આવતી એમાં કરી ખિલ્લા મારીને મૂકી દીધા કે હવે મારી પેઢી પછીની પેઢી જો એમ જોવે કે હજી પણ અમે રાજા છીએ
તો એ માનસિકતા નહીં નીકળે અને સામાન્ય માણસ સાથે સેટ નહીં થાય. સાલિયાણું નથી લેવું, એના બદલામાં ખેતીની જમીન લઈને એક પ્રગતિશીલ ખેડૂત તરીકે મારો પરિવાર હવે રહેવું જોઈએ, હવે રાજાશાહી નથી. આ વસ્તુ સ્વીકાર, મને લાગે છે કે અમારા મારી પ્રગતિ અથવા મારા પરિવારની પ્રગતિમાં એ મારા દાદાની સૂઝ હતી કે લોકશાહીનો સ્વીકાર કર્યો, સૂઝ હતી અને સમજ હતી, અને સમજ હતી અને રાજાશાહીનું એ માનસિકતામાંથી બહાર નીકળ્યા, એ પદ્મકાંતભાઈ કારણ. જતીન ખન્ના બહુ ઓછા લોકો જાણે છે, પણ રાજેશ ખન્નાને સૌ કોઈ જાણે છે. ઈસુપને કોઈ ઓછા લોકો જાણે છે, પણ દિલીપ કુમારના નામથી બધા બહુ જાણે છે. ઘણી વખત બને છે કે ઓરિજિનલ નામથી બહુ ઓછા લોકો જાણે છે, પણ પછી લોકોએ આપેલું નામ અથવા તો જે લોક જીભે ચડાઈ ગયેલું નામ એ જાણીતું થઈ જાય ને અપનાવવું પડે છે. શક્તિસિંહ આપણું ઓરિજિનલ નામ નથી, આપણું નામ હરિહર બાપુ છે, હરિહરસિંહ બાપુ છે. શક્તિસિંહ તો આપ માની પ્રસાદી હતા, નડિયા દ્વારા માતંગી માતાનું મંદિર, આપણી માતા ખૂબ શ્રદ્ધા ધરાવતા હતા, આપને માગ્યા હતા ભગવાન પાસેથી, માટે આપનું નામ શક્તિ પડ્યું, વાત સાચી? બિલકુલ પદ્મકાંતભાઈ, સાચી વાત છે. મારા મધરના ગુરુ એ માઈ મંદિરના કિશોર ભગવતીજી મહારાજ સાહેબ, અને જ્યારે મારો જન્મ થયો ત્યારે મા પાસે આશીર્વાદની પ્રસાદી રૂપે હું મળ્યો છું એમ માનીને એ વખતે મારું નામ માતાજીના નામથી લઈને શક્તિ રાખવા, મારી રાશિ કર્ક આવતી હતી. પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે કોઈ મારા ઓરિજિનલ નામથી મને ઓળખતું જ નહોતું, અને મને મારા યુનિવર્સિટીના સ્પર્ધાઓના સર્ટિફિકેટ પણ શક્તિસિંહ ગોહિલ તરીકે આવ્યા, અને મારે એફિડેવિટ કરાવીને ફરી મારા જે કર્ક રાશિવાળા નામમાંથી શક્તિસિંહ જ મારું ઓરિજિનલ નામ. કઈ ઉંમરે કરવું પડ્યું? હું 10મા ધોરણમાં હતો ત્યારથી આ પરિસ્થિતિનો ગૂંચવડો ઊભો થતો ગયો. બે નામ જે મારું સાચું નામ તરીકે કોઈ ઓળખતું નહીં, અને પરિણામે જે એની વિધિ કરાવવી પડતી હોય છે, નોટિફિકેશન પણ કરાવવું પડે, એફિડેવિટ પણ કરાવવી પડે, એ કરાવીને શક્તિસિંહ જ મારું ઓરિજિનલ અને સાચું નામ એ પ્રસ્થાપિત થયું. ઘણા લોકો એક ઉદ્માદમાં અને ઘણી વખત ભક્તિભાવથી પણ બોલતા હોય કે ગર્વ સે વલો હમ હિન્દુ હે, મંદિર વહી બનાવેંગે, આવા નારાઓ લાગતા હોય છે. પણ શક્તિસિંહ બાપુના પૂર્વજો સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાં પાળિયા થઈ ગયા, અને આપણા પરિવારના આપણા પૂર્વજો ત્યાં પાળિયા થયા છે, અને એટલું જ ગર્વ આજે આપને સોમનાથ મંદિર માટે છે કે મારા પૂર્વજો ત્યાં પાળિયા થયા છે. આપ જાઓ છો ત્યાં મુલાકાત લઈ? ચોક્કસ જાઉં છું, અને આપના માધ્યમથી જે દર્શક મિત્રો છે એને પણ વિનંતી કરીશ, સોમનાથજીના દર્શને જાઓ તો આગળ હમીરજી બાપુની દેરી આવે છે, એ લાઠી વંશ છે, અમારા પૂર્વજ જેમણે સોમનાથની સખાતે ગયા. કારણ કે એ યુદ્ધ એવું હતું કે જ્યાંથી પરત આવવાની પરિસ્થિતિ, આપણા પરિવારમાંથી એક વ્યક્તિ એવી પણ હતી કે જેના લગ્નને 24 કલાક થયા હતા ને એ વીરગતિ પામ્યા. બિલકુલ, અને આજે ગામ પણ મારું ગામ લીમડા હનુભાના તરીકે ઓળખાય છે. હનુભા દાદા અને ફતેહસિંહજી બાપુ બંને ભાઈઓ લગ્નના એ પ્રસંગોના કારણે બાકી ફોજ બીજા બધા કામમાં રોકાયેલા હતા, અને કોઈએ આવીને કહ્યું કે ગાયોનું ધણ કોઈ વાળીને લઈ જાય છે, અને ગાયોના રક્ષણ માટે બીજા કોઈને બોલાવીશ ને આવે તો વાર થાય, મારી સરહદ રાજ્યની બહાર કરીને જો એ ગાયોને લઈ જશે તો એને બચાવવી મુશ્કેલ થશે, એટલા માટે જાતે ઘોડો લઈને નીકળી પડે છે, અને ઘોડો જ્યારે લેવા જાય છે ત્યારે બટકું ભરે છે અને લોહી નીકળે છે, ત્યારે ત્યાં ઉભેલો માણસ કહે છે કે બાપુ અપશુકન થયા, હવે ના જાઓ. તો કહે છે ના, ગાયોને બચાવવા માટે શુકન અપશુકન ના જોવાય, મારી ફરજ છે. નીકળી પડ્યા, એમને જે ભાલો વાગ્યો એ શરીરની આરપાર નીકળ્યો, પરંતુ ગાયોને બચાવી પરત લાવ્યા, અને પછી એમણે કહ્યું કે હવે ગામના પાદર સુધી આવ્યા પછી કહ્યું કે ઘર સુધી પહોંચ્યા એમ નથી, અહીં જ આ ભાલો કાઢો અને અહીં જ હું પ્રાણ ત્યાગ કરીશ. આજે પણ ત્યાં દેરી છે, હનુભા દાદાની દેરી, ફતેહસિંહ બાપુની દેરી, ગાયોને બચાવી. પણ હું એવું માનું છું કે એ સમય પણ એવો હતો, ને આજે હું પણ માનું છું કે આવું કોઈ કામ થયું કે પૂર્વજોએ કર્યું, એક ધર્મ બજાવેલો હતો, એના નામે મતોનું રાજકારણ કે એના નામે અભિમાન, એના નામે રાજકારણ એ ના થઈ શકે. એ એક ધર્મ હતો, એક આપણી ફરજ હતી. આપણા પરિવારમાં આપણા વડીલ બેઠા હોય ને તમે પાણીનો ગ્લાસ લઈને જઈને આપો તો એ કોઈ ઉપકાર નથી કરતા, તમારી ફરજ બજાવો. એનું ના ઇનામની અપેક્ષા રખાય, ના પ્રશંસાની કે ના એનો ગર્વ કરાય, એક ફરજનો ભાગ હોય છે.
આપો સુરેન્દ્રનગરમાં ચાચાના ત્યાં રહીને, એક મુસ્લિમ ચાચાના ત્યાં રહીને પણ ભણ્યા છો, એ ચાચાના હજુ પણ યાદ આવે છે? બહુ જ યાદ આવે છે. હું કહું છું કે આજે જ્યારે હિન્દુ મુસલમાન કરવાનું આવે છે, આ દેશની આઝાદી માટે પિતા તુલ્ય માનતા હતા. બિલકુલ બિલકુલ પિતા તુલ્ય માનતો હતો. આ દેશની આઝાદી માટે હિન્દુ મુસલમાન એક થઈને લડ્યા, આ દેશ આઝાદ થયો. આજે કોઈ ગમે તે વાત કરે એ શક્ય નથી. આ દેશને એકને અખંડિત રાખવો હોય તો તમારે વિવિધ ધર્મમાં, અને આપણો સનાતન ધર્મ તો પદ્મકાંતભાઈ એમ કે ઐક્ય ઈશ્વર, કોઈ પણ સ્વરૂપે હોય એ સૌ ધર્મનું સન્માન આપણો ધર્મ. મારા ગ્રાન્ડફાધરના એક પરમ મિત્ર જી આઝમ ખાનજી માસ્તર, આખું શહેર સુરેન્દ્રનગર એમને ગુરુજીના નામથી ઓળખે. એક મુસ્લિમ શિક્ષક જેને આખું શહેર ગુરુજીના નામથી ઓળખે, અને હું પણ એમને હંમેશા ગુરુજી કહેતો. એમને ત્યાં રહીને મેં અભ્યાસ કર્યો, અને હું માનું છું કે મને મારા ઘડતરમાં ઘણા બધાનું યોગદાન છે. હું તો કહું છું હું આજે પણ પણ છે, અને આઝમ ખાન જેવા ગુરુજીનું પણ છે. હું તો કહું છું પદ્મકાંતભાઈનું છે. હું દરેક વ્યક્તિના અંદરથી કંઈક ને કંઈક વસ્તુ, હું આજીવન વિદ્યાર્થી છું, અને હું દરેક વ્યક્તિમાંથી કંઈ ને કંઈ. હું વિધાનસભામાં વિરોધ પક્ષ હતો, સુરેશ મહેતા એ સત્તાધારી પક્ષના હતા. હું એમને કહેતો હતો કે ગુરુ મને કે યાર તું મને કીધું, હા હું મને મને જેનામાંથી જે સારું. આપ અર્જુન પણ બની શકો છો અને એકલવ્ય પણ બની શકો છો શીખવા માટે. હા હું શીખવા માટે જરૂર, એમની તો બહુ મોટી સાધના હતી. એકલવ્યજી સાથે કે અર્જુન સાથે હું મારી જાતની સરખામણી ના કરી શકું, પરંતુ હા હું કોશિશ જરૂર એવી કરું છું કે જે કંઈ કરીએ તે દિલો જાનથી કરીએ, જીવ પરોવીને કરીએ. હાફ હાર્ટેડ કરવા ખાતર કરવું એના કરતા ના કરવું. કરો તો પૂરી લગન સાથે કરો, સાધના કરો છો એ રીતે કરો, અને એમાં ઈશ્વરની કૃપા હોય છે તો સફળતા મળતી હોય છે. આપ સુખી સંપન્ન પરિવારમાંથી હોવા છતાં આપના દાદાજીએ જે પાઠ શીખવ્યા, સમાનતાના, ઇક્વિલિટી હોવી જોઈએ, એક સરખ એક સમાનતા હોવી જોઈએ. આપ ફાઇવ સ્ટાર હોટલમાં પણ એ જ ઠાઠથી જમો છો જે તમે કોઈ ધાબા ઉપર બેસીને પણ તમે બહુ ઠાઠથી જ જમી શકો છો. આ આ આ એક ગુણ આપણે આપણા દાદાજી પાસેથી શીખ્યા. મુદ્દો એ છે કે સુખી સંપન્ન હોવા છતાં આપે નોકરી પણ કરી ભણતા ભણતા, આપ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ કામ કર્યું છે આપનું. આ વાત દાદાજી પાસેથી આપણે આ સંસ્કાર મળ્યા છે? ચોક્કસ મળ્યા હતા. અને કહેતા હતા કે અમે નાના હતા ત્યારે પૈસા તારે કેટલા જોઈએ છે એમ ના કે એમ પોકેટ ખોલીને કે તને ગમે તે નોટ લઈ લે એટલે, અને બધા જુદી જુદી લે. હું હંમેશા એટલે પૈસાની તૂટ નાની નોટ ગોતીને લેતો, અને હું કહેતો, અને એમને ગમતું પણ ખરું કે પૈસો હોવો એની, પૈસો કેમ કમાવો એની સમજણ જરૂરી છે. એટલે મેં કહ્યું હતું કે હું કોલેજમાં આવ્યો છું. ક્યાં ખોટ હતી પૈસાની? આપણા માતાજી એ જમાનામાં કાર ડ્રાઇવિંગ કરતા. મારા મારા દાદીમાં અને મારા દાદાના વિચાર વચ્ચે ઈસ્ટ એન્ડ વેસ્ટ હતું, તમને જાણીને નવાઈ લાગશે. જમીન આસમાનનો ફરક હતો. મારા દાદીમાં એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે હવે અમે રાજાના નથી, અમે રાજા નથી, લોકશાહી આવી ગઈ છે. એ બૂટની વાધરી મારો દીકરો જાતે ના બાંધે તો માણસે જ બાંધવી પડે. નિશાળે ભણવા જઈએ તો અમારું દફતર અમારે ના ઉપાડવાનું હોય તો માણસ. અને મારા દાદા એનાથી સંપૂર્ણ વિપરીત કે બૂટની વાધરી જાતે જ બાંધવી પડે અને માણસ તમારું દફતર ના ઉપાડે. ગામના દરેક છોકરાઓ છે દફતર જાતે ઉપાડીને જાય છે, તમારે પણ જવું પડે. બધા જ સમાન છે, આ દેશ આઝાદ છે, લોકશાહી છે, કોઈ રાજાના દીકરા. તમે આર્ય સમાજના શિક્ષણથી પણ પ્રભાવિત હતા ના દાદા? અને એટલા માટે જ મને આર્ય સમાજનું ગુરુકુલ સોનગઢ છે ત્યાં અભ્યાસ માટે થઈને હું રહ્યો. અને સવારમાં વહેલું જાગવાનું, મંત્રોચ્ચાર કરવાના, અને આર્ય સમાજની ભાવના સાથે. હું ચોક્કસ માનું છું કે એ એ સંસ્કારો, એક તરફ એક એવા ગુરુજી કે જે હાજી સાહેબ હતા, પાક કુરાને શરીફની વાત કરે, તો બીજી તરફ આર્ય સમાજના એ સવારમાં ગાયત્રી મંત્રથી શરૂ થયેલી વાત, અને હિન્દુ ધર્મના સાચો હિન્દુત્વ છે એ આપણને એ શીખવાડે કે કીડી ચટકો ભરે પણ એ કીડીને પણ જમવાનું, કીડિયારું પૂરવાની માન્યતા રાખો, આ ઉત્તમ હિન્દુ ધર્મના સંસ્કાર, એ પણ મને એક તરફ મળ્યા. અને બીજી તરફ આ, અને હું માનું છું કે હું આજે જે કંઈ છું એ મને ઘડનારા મારા જે ઘડવૈયાઓ છે એના કારણે કંઈક છું. અને કંઈક ઘટ્યું હશે તો હું માનું છું કે મારી કંઈક ઉણપ રહી ગઈ કે હું એને નહીં પામી શક્યો. થોડીક રાજકીય બાબત લઈ દઉં છું.
આમ તો એ બોર્ડર ક્રોસ નહીં જ કરું, પણ એક થોડીક ટચ કરવી પડે એમ છે. આપ રાજીવ ગાંધીના પણ ડ્રાઈવર તરીકે કામ કરી છે. ગુજરાતમાં જ્યારે રાજીવજી આવ્યા ત્યારે આપ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હતા, અને એમની જીપ આપે આખા ગુજરાતમાં ફર્યા, આપે ડ્રાઈવ કરી. એ ડ્રાઈવ કરતાં કરતાં આપ ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય બની ગયા. વાત સાચી? બિલકુલ. રાજીવ ગાંધીજીના મારા માટેના બહુ જ બહુ જ હું કહું છું કે આશીર્વાદ. રાજીવજીએ તમને કીધું કે તું રાજકારણમાં આવો એમ કહ્યું? એમને કે આપને વગર માંગી, કોંગ્રેસમાં વગર માંગે ટિકિટ, કોઈ પણ પાર્ટીમાં મેં ટિકિટ માંગી નહોતી. આપને ધારાસભામાં આવવા માટે કીધું? હા. અને એમણે વગર માંગે ધારાસભાની ટિકિટ આપી. મારી જાહેર જીવનમાં વિધાનસભાનો પ્રવેશ એ રાજીવ ગાંધીજીના કારણે. એમને પાસે એસપીજીના લોકોએ કહેલું, ભાવનગરમાં જ્યારે પ્રવેશ કરતા હતા વર્તેજ પાસેથી, મારા પાસે ખુલ્લી જીપ્સી હતી, મને પૂછ્યું કે શક્તિ હાઉ વિલ યુ ગો, હાઉ વી વિલ ગો ફ્રોમ હિયર. મેં કહ્યું કે સર મેં ઓપન જીપ્સી લેકે આવ્યા હતા, મેં ડ્રાઈવ કરા હતા, પણ એસપીજી કહે રહે કે તો એટલું જ મને બોલવા દે. મારો આત્રો કે એસપીજીને બોલાવીને કે આઈ એમ મોર સેફ ઇન હિઝ હેન્ડ, મેં એ સાથે આવું. અને મેં ગાડી ચલાવી એ સાથે બેઠા. આ એક હું કહું છું કે મારા જીવન માટેના અવિસ્મરણીય સ્મરણો ઘણી વખત હોય છે. એક ઉત્તમ ક્ષણો એ પળો કેવી હતી? રાજીવજી સાથે આપે ડ્રાઈવ કરી, રાજીવજી સાથે, રાજીવજીને કોઈની સાથે ચર્ચા કરતા હશે, આપે એમની સાથે વાત કરી હશે, કેવું વ્યક્તિત્વ લાગ્યું રાજીવ? એક અદભુત વ્યક્તિત્વ. પદ્મકાંતભાઈ હું એક નાનો દાખલો આપીશ તમને. એ સમય અત્યારે જેમ આપણે મોબાઈલમાં ફટ ફોટા પાડીએ છીએ એ સમય એવો નહોતો. એ સમયે તો કેમેરાના રોલ લો, ફોટો પાડો, પછી રોલ ધોરાવો અને એમાંથી ફોટો નીકળે, ટાઈમ લાગે. ભાવનગરનો પ્રિન્સ સ્ટુડિયો, બહુ જૂનો સ્ટુડિયો, એનો ફોટોગ્રાફરે ફોટા થોડા પાડેલા રાજીવ ગાંધીના ભાવનગરમાં આવતા. અને એ આલ્બમ લઈને રાજીવ ગાંધી પાસે આવ્યા પ્રિન્સ સ્ટુડિયોવાળા પંકજભાઈ, અને એમાં એક ફોટા પર એમને ઓટોગ્રાફ જોઈતો હતો. હું તો જુનિયર હતો એકદમ, ખૂણામાં ઉભો હતો સર્કિટ હાઉસમાં. જ્યારે એમને આલ્બમ આપ્યું, ફેરવતા એમણે જોયું કે એક ફોટો હું ભાષણ કરું છું ને રાજીવજી બાજુમાં ઉભા છે. પેલા ને કહે છે મેં આપકો ઓટોગ્રાફ દુંગા પર એ એક તસવીર મેં ચુરા લુંગા. સાહેબ એ પૂરા આલ્બમ આપકે લીએ, મુજે તો સિર્ફ એક ઓટોગ્રાફ વાલી તસવીર છે. એમણે ફોટો કાઢ્યો મારો જે હું ભાષણ કરું છું ને રાજીવજી બાજુમાં ઉભા છે, સહી કરી. હું ઉભો તો ત્યાંથી મળે શક્તિ ઇધર આજા, ધીસ ઇઝ ફોર યુ. આ મોટાઈ જે છે નેતૃત્વની, કે એક નાના કાર્યકરને આ પ્રેમ, એ રાજીવ ગાંધી હતા. એક ઉચ્ચ આપણે કહીએ કે કહા ગયે વો લોગ, આજે રાજકારણમાં અહંકારી લોકો થયા છે, એના બદલે વિનમ્રતાની પરાકાષ્ઠા. એક કોઈ ગરીબ બેન જો સહેજ મળવા માટે આતુર હોય તો જીપમાંથી નીચે ઉતરવાનું, એ બહેનની પાસે જે અને એના અભિનંદન સ્વીકારવાના. આવી વ્યક્તિ આપે કીધું કે હું દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખવી રહ્યો છું, અને આજે પણ હું શીખું છું, અને હું આજીવન વિદ્યાર્થી છું. કદાચ આ જ કારણસર આપ ક્યાંય પણ જાઓ છો તો આપનો ડ્રાઈવર જમ્યો છે કે નહીં પહેલાં એ જોયા પછી જ આપ જમવા બેસો છો. એ વાત સાચી? મને મારા પરિવારના એ સંસ્કાર આપ્યા છે. મારે ત્યાં એક નિયમ હતો કે મહેમાનો આવે એ મહેમાનોનું ટેબલ તૈયાર થાય એ પહેલાં એમના ડ્રાઈવર અને સ્ટાફને જમાડી દીધા પછી જ મહેમાને ટેબલ પર જવાનું, મહેમાનનું ટેબલ પછી જ, જેથી કરીને જો મહેમાનો જમી લે અને એક કે નીકળવું છે તો ડ્રાઈવર અને સ્ટાફ છે એ કદાચ થોડા ભૂખ્યા રહે, એટલે એમને પહેલા જમાડવાના પછી. અને મને એ સંસ્કાર અમારા વાડી પર કામ કરનાર એક દલિત વડીલ હતા ભગાભાઈ, એને આખું ગામ ભગો કે. મારા દાદાએ શીખવાડેલું, તમારેથી ઉંમરમાં મોટાને કોઈ દિવસ એક વચનમાં નહીં બોલાવાના. બહુ સરસ. આખું ગામ જેને એમ કે, મારે એમને હંમેશા ભગાભાઈ કહેવાનું. તો આ એક પરિવારમાંથી મળેલો એક વારસો છે. અને હું માનું છું કે તમે કેટલા ઉપર ઉઠો છો એ તો કદાચ કુદરતની મહેરબાની હોય છે કે થઈ શકે, પરંતુ એ પછી ઈશ્વરને એ પ્રાર્થના કરવી પડે કે ગમે તેટલી ઊંચાઈએ લઈ જા, મારી વિનમ્રતા મારાથી ન છૂટે એવા આશીર્વાદ આપજો. માટે રમાબેની રોટલીનો સ્વાદ હજુ ભૂલતા નથી આપ? બિલકુલ બિલકુલ. હું રમા, હજુ આજે પણ 75 વર્ષ રમાબેની રોટલી આપ એનો સ્વાદ લો જરૂર. અને હું એમનો ઋણી પણ રહું છું. આજે હું હમણાં પરમ દિવસે ભાવનગર હતો, મારા મધરની સેવા માટે એક બેન હતા, એમને ચિકનગુનિયા થયો છે, કહારાના કાંઠે રહે છે. મારી ખૂબ સમયની મર્યાદા હતી, પણ મેં નક્કી કર્યું કે હું એ અંજુબેનની તબિયત કેમ છે એ જોવા નહીં જાઉં ને ભાવનગરથી નીકળી જાઉં,
તો એ બરાબર નહીં કહેવાય. હું ગયો અને એમને ખબર પૂછીને આવ્યો, મને એક આત્મસંતોષ થાય છે. હું કોઈના માટે કરું છું એના કરતા હું એમ કહીશ કે હું મારા માટે આ કરું છું. હું મારો ડ્રાઈવર ન જમે તો મને મારા ડ્રાઈવર માટે હું નથી કરતો, પણ મને ચિંતા રહે છે કે આજે ભૂખ્યો રહ્યો છે, તો હું મારા સંતોષ માટે આ કરું છું. આપણા ત્યાં કામ જે લોકો આપણી સાથે કરી જાય છે, હું આપણા ત્યાં કામ કરે છે શબ્દ નહીં વાપરું, પણ આપણી સાથે જે લોકો જોડાયેલા છે એ મારા પરિવારના જ એક સભ્યો, એ પાછ પેઢી છે. પણ હા હા છે, અને હજુ આજે આપની સાથે જે એમના સંતાનો આપની સાથે છે, બિલકુલ છે. અને એ જ દિલને ભાવનાથી છે, ઘણી તો પેઢીઓ થઈ ગઈ છે. અને હું કદાચ કંઈ આર્થિક દ્રષ્ટિથી કે હું એટલું બધું આપું છું કે છોડીને નથી જતા એવું નથી, પણ એ એક પ્રેમનો તંતુ છે, એક લાગણીનો બોન્ડિંગ છે. અને હું આજે પણ લીમડામાં જાઉં છું તો જે ચાર ચાર પાંચ પાંચ પેઢીથી મારા પરિવાર સાથે છે, એ જ સભ્યો એ જ ભાવ સાથે આજે પરિવારના સભ્યો જેમ સાથે છે. મારા પાસે હું જ્યારે મિનિસ્ટર હતો ત્યારે, કારણ કે એ સમયમાં કોઈ કાળી ટોપી સુઈબાલની પહેરતો હોય અને મિનિસ્ટરના બંગલે કામ કરતા એવા ભાગ્ય લોકો જોવા મળતા. એ સમયે મારે ત્યાં રણછોડભાઈ કામ કરતા હતા, રણછોડભાઈ કામ કરતા, અને એમણે આજીવન જીવન સુધી, પછી તો કામ થઈ શકે એમ નહોતું, મારે એમની સેવા મારા તરફથી કરવાની હતી. એમના દીકરાઓ હતા, પણ એમ કહ્યું કે ના બાપુ, છેલ્લે સુધી તમારી સામે રહેવું છે. તો હું માનું છું કે ઘણા વખત છે ને આપણને ખબર નથી હોતી કોઈકની શુભકામનાઓ, મિત્રોની, કોઈક પૂર્વજોએ કરેલા પુણ્ય એ આપણને કામ લાગતા હોય છે. હું તો માનું છું મારા કારણે નહીં પણ કોઈની ભલાઈના કારણે, કે મને હું એવું લખાવીને આવ્યો છું કે સારા લોકોનો સંગાથ મળે છે. કવિ કલાપીની કવિતાઓમાં પ્રેમ અને કરુણતાથી તરબતર જોવા મળે છે, રુજુતા જોવા મળે છે હંમેશા. કવિ કલાપીના સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે એ વાત પણ તમને કવિ કલાપી દ્વારા બહુ સૂચક રીતે તમને વાત એ બહુ સરસ રીતે રજૂ કરે છે. એ વંશજના શક્તિસિંહ બાપુ બહુ ઓછા લોકો કદાચ વસ્તુ જાણતા હશે કે એમને ફિલ્મોનો ખૂબ શોખ છે, પણ એમને સૌથી વધુ ફિલ્મ કદાચ એ થિયેટરના અંધકારમાં એમની આંખમાં આંખો ભીની થઈ ગઈ હશે, કિનારીઓમાંથી આંસુ સરી ગયા હશે, અને એ ફિલ્મ સદમાં હતી. તમે સારું ઇન્વેસ્ટિગેશન કર્યું છે, મને મને ખબર નથી તમે કોને મારે ત્યાંથી ફોડેલો છે જેના કારણે તમને અંતરની બાબતો પદ્મકાંતભાઈ ખબર છે. મેં બહુ ઓછા લોકો સાથે આ શેર કર્યું છે, પણ સદમાં એક એવું મૂવી હતું, વાત સાચી છે. મેં અને ચોક્કસ આંખમાં આંસુ આવે, અને એમાં પણ એક નિસ્વાર્થ પ્રેમ કમલા સુંદરશ્રી દેવી, હા, અને એ એ એ પરાકાષ્ઠા સુધી પહોંચ્યા પછી અંત જે છે એ સાવ જુદા પ્રકારનો આવે, અને ત્યારે ટચ કરી ગઈ. હા, એ એ તમને દિલને ટચ કરે કે માણસ નિસ્વાર્થ પ્રેમ પણ કેટલી હદ સુધી કરી શકતો હોય છે, એક પાગલપન હોય એના એના સાથે પણ. અને એ વાત જરૂર, પણ મારે તમારે મને કહી તો દેવું પડશે કે કોને તમે ફોડેલા છે મારે ત્યાં, એ બધી અંદરની બાબતો ખોદી ખોદીને લઈ આવ્યા છો તમે. કારણ કે પત્રકાર સામાન્ય રીતે બાતમીદારનું નામ આપી શકતો નથી. પણ આજકાલ મારી ફરિયાદ એ છે, મેં પણ પત્રકારત્વ કર્યું છે, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, મેં માસ્ટર લોમાં કર્યું પણ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. આજકાલ મારી મોટી ફરિયાદ બે બાબતની હોય છે, એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ જે તમે કહો છો ને ખોદી ખોદીને લાવવું, આજે એ કરનારા મિત્રો ખોટ દેખાય છે. અને બીજું, આપણો એક ધર્મ હોય છે પત્રકારનો, સત્યને પ્રદર્શિત કરવાનો, લોકશાહીનો આધારસ્તંભ, એ ક્યારેક ડગતો જોઉં છું ત્યારે ચિંતા થતી હોય છે. પણ આજે મને મજા આવી, તમે જે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ અદભુત છે તમારું. પણ સામાન્ય રીતે રાજકારણમાં પણ થોડાક મુઠ્ઠીભર લોકો છે જેના કારણે રાજકારણ ઉપર હજુ લોકોનો વિશ્વાસ છે, એમ પત્રકારત્વમાં પણ મુઠ્ઠીભર લોકો છે જેથી પત્રકારત્વ ટકી રહ્યું છે. એક જ નાનકડી વાત કે સુગમ સંગીત આપણને ખૂબ પસંદ છે, સુગમ સંગીતમાં પણ આપણને કોણ ગમે છે વધુ અને કયા ગીતો વધુ ગમે છે? સામાન્ય જે ડાયરા કે લોક સંસ્કૃતિના ગીતો, હું કહું તો મને સંગીતનો ખૂબ શોખ છે. હું પોતે ગાતો કે વગાડતો નથી, પરંતુ સંગીતને પ્રોત્સાહિત કરવામાં, સાંભળવામાં મને બહુ મજા આવતી છે. હું જ્યારે જિલ્લા પંચાયતની પહેલી ટર્મ, બે ટર્મ હું જિલ્લા પંચાયતમાં રહ્યો, ફર્સ્ટ ટર્મમાં હું ચૂંટાયો ત્યારે અમારા એક તાલુકા પંચાયતના પ્રમુખ હતા વિજયસિંહજી ગોહિલ, જે એમને આપણે બહુ જ મોટા ભજનીક શક્તિદાન કહીએ, નારાયણ સ્વામી પછી તરીકે નામ થયું, એમના ગુરુભાઈ. દર મહિનાના પહેલા શનિવારે અમે તાલુકા પંચાયતના બિલ્ડિંગમાં એક હોલ હતો, એમાં કાર્યક્રમ રાખીએ, એમાં સુગમ સંગીત પણ હોય, લોક સાહિત્ય પણ હોય,
લોકગીતો પણ હોય, અને એવું કાર્યક્રમ રાખીને નાના કલાકારોને પ્રોત્સાહિત કરવાનો છે. આજે સુગમ સંગીતના બાબતમાં, લોકસંગીતના બાબતમાં, ડાયરાઓના બાબતમાં, આપણે કહીએ કે ગામડાઓમાં પડેલા નાના કલાકારોની બાબતમાં મારો જરૂર એ પ્રયત્ન રહે છે કે એમને પ્રોત્સાહિત કેમ કરી શકાય અને એમને સાંભળવાની. તમે જુઓ, અદ્ભુત, તમે બધું જ સ્કેડ્યુલ વચ્ચે પણ જો શક્તિસિંહ બાપુને તમારે તમારા ત્યાં બોલાવવા હોય તો લોક સંસ્કૃતિનો ડાયરો હોય તો બાપુ આયા વિના એટલે લલચાઈ જાય આવવા માટે. હા, ચોક્કસ ઈચ્છા થાય. પણ હવે છે ને એક મજા એ થઈ ગઈ છે કે મારું આઈપેડ હોય તો એનાથી ભરેલું હોય, અને તમે પ્લેનમાં જતા હો, હવે તો મારી કોન્સ્ટિટ્યુન્સી કચ્છ છે તો ખૂબ લાંબો પ્રવાસ કચ્છનો, આ બાજુ ભાવનગર, આખા ગુજરાતમાં ફરીએ, તો મુસાફરી દરમિયાન વાંચન અને શ્રવણ આ બે મારા અદ્ભુત સાથીઓ છે, એટલે એમાં મજા આવતી હોય છે ને. ચાલો, વાંચન અને શ્રવણ, વાંચન અને બિલકુલ યોગ પણ આપ નિયમિત કરો છો ને, એક્સરસાઇઝ પણ આપનો એક શોખ છે. બિલકુલ, મને હું જે દિવસે આ ન કરી શકું ને એ દિવસે મને લાગે કે આજ મારા દિવસમાં કંઈક ઘટે છે. હું દુનિયાના કોઈ પણ દેશમાં ગયો હશે, ગમે ત્યાં રોકાયો હશે, અને મારી એક્સરસાઇઝને મારા યોગ માટે મારે ખાલી ફ્લોર જોઈએ. ફ્લોર તો દુનિયામાં મળે જ, ગમે છે કે ફ્લોર તો મળવાનું જ છે. એટલે હું અહીંયા હો તો ઘરે હોઉં, અને સમયનો સાથ હોય તો જલનીતિ પણ કરું, આઈકપ પણ કરું, પ્રાણાયામ, યોગાસન, પુશઅપ, સીટઅપ્સ આ કરું, પરંતુ બહાર હોઉં તો જેટલો સમય પણ મારી એ એ યોગની એક્સરસાઇઝની એ પળો છે. હું ઘણી વખત બધા કહે કે આ ટાઈમે તમારો ફોન સવારમાં યાર બંધ હોય, હું કહું દેટ્સ મી ટાઈમ, આ મારો સમય છે, એમાં હું કોમ્પ્રોમાઇઝ, એ સમય તો હું કરી લઈશ. અને ઈશ્વરને પણ યાદ કરી લઈ થોડી, ભગવાનને પ્રાર્થના. હું કોઈ પૂજા પાઠમાં દીવા અગરબત્તી કરીને લાંબુ બેસી રહું છું, કોઈ સામે રાખવાની જરૂર નથી, પરંતુ ઈશ્વરને સુતા અને જાગતા યાદ કરું. એક છેલ્લો સવાલ, અસીમ છાપ આપની દાદાજીની આપના ઉપર છે, ખૂબ લગાવ છે, ખૂબ નિકટતા છે, ઘણા બધા લોકોનું યોગદાન છે, પણ દાદાજીના સંસ્કારો હજુ આજે પણ તમારામાં અકબંધ રાખ્યા છે. દાદાજીની યાદગીરી રૂપે એક દાદાજીની વીંટી આપ પહેતા હતા, એ હમણાંથી આપ નથી પહેતા, અને આપને સોના ચાંદીના દાગીનાનો કોઈ મોહ નથી, આનું રહસ્ય શું? વાત સાચી છે, વારસામાં મોસાળ પક્ષમાંથી અમારે ત્યાંથી આવેલા, પહેલાંનો તો એ સમય કહો તો અચકણ પહેરો, તો અચકણ પર હાર પણ પહેરવાનો હોય, પોંચીઓ હોય, કડા હોય, સોનાના દાગીનાઓ હોય, સંભાવ મને ક્યારેય પ્રભાવિત નથી કર્યો. એક ડાયમંડની વીંટી દાદાજીની છે, જે હું હમણાં સુધી મારા હાથની એક આંગળીમાં નિયમિત દેખાતી હતી, પણ પછી મને થોડું એવું લાગ્યું કે આ પણ એક મોહ શણા માટે, એટલે ભાઈઓને મારા જે કંઈ મારા પાસે જે કંઈ હતું, એ ભાઈઓ છે, એમનો પરિવાર છે, એમના પાસે હું મારા પાસે સોનાના દાગીનાઓ, એક એ સમય જૂના ભૂતકાળનો સિંહનો નખ સોનાથી મઢેલો, બહુ નાનો હતો ત્યારે કદાચ ગમતો ને હું પહેરતો, પણ એ પછી એ પણ મેં મારી પાસે નથી રાખ્યો. હું એવું માનું છું કે આખરે મજા છે, જેટલું ભારણ આપણી ઉપર ઓછું રાખીએ, બહુ મોટા આલિશાન મહેલમાં રહેવાના બદલે નાના ફ્લેટમાં રહીએ તો પણ એની એ જ મજા હોય છે, કારણ કે લાલચ બડી બુરી બલા હૈ. એટલે આમાં તો ભારણ ન રાખવું એ પ્રિન્સિપલ સાથે આપ સાદગી ભરી જીવન જીવો છો. પણ એક નાનકડો સવાલ છેલ્લો, કારણ કે આ ભારણમાંથી એ શબ્દ એ પ્રશ્ન છોડ્યો, હૃદય ઉપરનું એક ભારણ હતું પણ આપ વિસરી શકતા નથી, અને આપના નાના ભાઈનું આપ મૃત્યુ થયું જુવાન હોય એ નથી આપ ભૂલી શકતા. વાત સાચી છે, અને કદાચ મારા જીવનનો અતિ કરુણ બનાવ કહું તો એ જ કે મારાથી નાનો ભાઈ, હું માનું કે એનો જવા માટેનો એ સમય નહોતો, અને એ ગયો, એક દીકરો દીકરી નાના, એ વાત જરૂર ખૂંચતી હોય છે મને, અને એ વાતની વેદના. વાત સાચી છે આપને, પળ કેવી, હા, મારા માટે અતિ મુશ્કેલ પળ હતી. અહીંના એક દવાખાનામાં જ્યારે એને લઈને ગયા, હું જ સાથે લઈને ગયો, એના બે દિવસ પહેલા અમે બાગમાન એ વખતે પિક્ચર આવેલું સાથે પિક્ચર જોવા ગયેલા, એની ખાલી ફરિયાદ પીઠમાં થોડો દુખાવો છે એવી જ હતી, કોઈ ગંભીર સમસ્યા નહોતી લાગતી, કંઈ જ નહોતું લાગતું, અને ડાયગ્નોઝ નહોતું થતું. ને પછી જ્યારે એક હોસ્પિટલ પર અમે સોનોગ્રાફી કરાવવા ગયા, અને એમાં એ નીકળ્યું કે એમને પેનક્રિયાઝનું લાસ્ટ સ્ટેજનું કેન્સર છે,
અને પેનક્રિયાઝનું લાસ્ટ સ્ટેજનું કેન્સર, જેમાં મેડિકલ સાયન્સ પણ અપાહી જ, કંઈ જ ન થઈ શકે એવી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિમાં એક આપણે હેલ્પલેસ ફીલ કરો તમે, અને એક એક પળ એ તમને એક એક વર્ષ જેવી લાગે. એ દિવસો, એ ઘડીઓ, મારા પિતાજીની પણ હયાતિ હતી, એમના માટે હું માનું છું, મારાથી કપરો સમય, મારા માતુશ્રી માટે, આખા પરિવારે એ સમય પણ, ઠીક છે, સમય સમયનું કામ કરે છે. આજે દીકરો દીકરી પણ મોટા થયા છે, એમનું ભવિષ્ય તૈયાર કરી શકે એવા થયા છે. પારિવારિક ભાવનાઓ સાથે હું જરૂર સંકળાયેલો છું. મને રાજકારણ, પદ્મકાંતભાઈ, જે દિવસે ચૂંટણીનું મતદાન હોય કે બીજે દિવસે મતગણતરી હોય, મારી ઊંઘ ડિસ્ટર્બ નથી થઈ આજ સુધી. ક્યારે મેં મિનિસ્ટર તરીકે શપથ લીધા હોય કે મંત્રી તરીકે રાજીનામું આપીને સરકારમાંથી છૂટો થયો હોઉં, એક સેકન્ડમાં મસ્ત રીતે હું સૂઈ શક્યો છું. પરંતુ કંઈક પરિવારમાં કોઈને તકલીફ હોય તો મારી ઊંઘ ડિસ્ટર્બ જરૂર થઈ છે. મારા કોઈ માણસને તકલીફ હોય, મારા સાથે કામ કરનારને, મારા કાર્યકરને ક્યાંય અન્યાય થતો હું જોઉં, મને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે અને હું એમાં નથી કંઈ કરી શકતો, તો હું એ રાતે સૂઈ નથી શક્યો. એ પણ એટલી જ હકીકત છે. છેલ્લે ગુજરાતની જનતાને, મંત્રીઓના દર્શકોને, ગુજરાતના સંદર્ભમાં, ગુજરાતની આ ગૌરવંતા ગુજરાતી સંદર્ભમાં શું મેસેજ આપ આપવા માંગો છો? હું જરૂર ગુજરાતની જનતાને એટલું કહીશ કે એક તો મારો ને પદ્મકાંતભાઈનો શો આપે જોયો એ માટે દર્શક મિત્રોનો આભાર માનું છું. જે રીતે આ શોનું નામ છે ગૌરવવંતુ, હું માનું છું આપણી ગુજરાત એ હકીકતમાં ગૌરવવંતુ છે. અને ગુજરાતના દર્શક મિત્રોને એટલું ચોક્કસ કહીશ કે આપણી એ સંસ્કૃતિને સંસ્કાર રહ્યા છે કે નીતિમત્તા, પ્રામાણિકતા અને સિદ્ધાંતને ગુજરાતીઓએ હંમેશા સલામ કરી છે. તાજેતરમાં બનેલી એક ઘટના કે જે મારા પક્ષના ધારાસભ્યો કરોડોમાં ન વેચાયા અને ગૌરવવંતા ગુજરાતીઓ આજે પણ છે એનું દર્શન કરાયું છે, આવો જ્યાં કિસ્સો મળે પ્રામાણિકતાનો, નીતિમત્તાનો, એને ગુજરાતીઓના આશીર્વાદ મળે એટલી જ પ્રાર્થના કરું છું. થેન્ક યુ સત્યજી બાપુ. ગૌરવવંતા ગુજરાતીમાં આપે આપની મુલાકાત આપી એ બદલ આ હતી આજની વાત. ગૌરવવંતા ગુજરાતીમાં ફરી એક નવી શખ્સિયત, નવી એક હસ્તી સાથે અમે આપની સાથે ઉપસ્થિત થતા રહીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. નમસ્કાર.